નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ભૂગોળ વિષયમાં ખૂબ જ અગત્યના ટોપિક ગુજરાતમાં આવેલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશેના પાંત્રીસ પ્રશ્નોની ચર્ચા કરીશું ભવિષ્યમાં આવનારી કોઈ પણ પરીક્ષાઓમાં આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાશે તો તેનો સમાવેશ આજના વિડીયોમાં થઈ જશે એટલે આજનો વિડીયો અંત સુધી જોતા રહો અને આવનારી ભરતીમાં તમારું સ્થાન પાકું કરો ઓકે મિત્રો તો ચાલો આજના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ ક્વેશ્ચન વન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં વિસ્તરેલો છે મિત્રો ઓપ્શન તમને આપેલા છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી આપેલ તમામ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એનો વિસ્તાર છે એ ત્રણે ત્રણ જિલ્લામાં છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે અને અમરેલી છે જો તમને અન્ય જિલ્લા ના આપેલા હોય અને ડાયરેક્ટ એવું પૂછવામાં આવે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે તો એ થઈ જશે ગીર સોમનાથ અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ એશિયાનો એકમાત્ર એશિયાટિક સિંહ માટેનો રાષ્ટ્રીય ઉદ્યાન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે તમને ઓપ્શન આપેલા છે કચ્છ જામનગર ભાવનગર કે નવસારી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભાવનગર જિલ્લામાં આવેલો છે જે વલભીપુર તાલુકાની અંદર આવેલો છે અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કાળિયાર પ્રાણી માટેનો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે તમને ઓપ્શન આપેલા છે તાપી વલસાડ નવસારી કે સુરત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ નવસારી જિલ્લામાં આવેલો છે અને વાંસદામાં આવેલો છે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ વાઘ દીપડા જંગલી ભૂંડ સાબર વગેરે પ્રાણીઓ માટેનો રાષ્ટ્રીય ઉદ્યાન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે તમને ઓપ્શન આપેલા છે જામનગર ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા કે એ અને સી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એ અને સી બંને એટલે કે જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જે છે એની હદની અંદર આવેલો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે મિત્રો તમને ઓપ્શન આવેલા છે ચાર છવ્વીસ ત્રણ કે બાવીસ ઇઝી પ્રશ્ન છે આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ગુજરાતમાં કુલ ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે એટલે કે ચાર નેશનલ પાર્ક આવેલા છે નેક્સ્ટ આગળ જોઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તમને ઓપ્શન આપેલા છે ઈસવીસન ઓગણીસો સાહીઠ ઓગણીસો પંચાવન ઓગણીસો પંચોતેર કે ઓગણીસોતેર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઈસવીસન ઓગણીસો પંચોતેર ગીર ઉદ્યાન જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એનો અભયારણ્ય તરીકેનો જે સ્થાપના વર્ષ જે છે એ ઓગણીસો ને પાસઠ આવે છે પરંતુ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત આવે એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ક્યારે સ્થપાયું હતું તો એ વર્ષ થઈ જશે ઓગણીસો પંચોતેર નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ઓપ્શન આપેલા છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ઓપ્શન તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન છે એટલે કે ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યારે સૌથી નાનો એ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે નેક્સ્ટ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારને ધ્યાને લઈ ચડતા ક્રમમાં ગોઠવી સાચો વિકલ્પ પસંદ કરો તમને ચારે ચાર રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપેલા છે અને વિકલ્પ આપેલા છે જેને તમારે વિસ્તારને ધ્યાને લઈને ચઢતા ક્રમમાં ગોઠવવાના છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એટલે કે ત્રણ ચાર બે એક એ સાચો ક્રમ આવશે ચડતા ક્રમમાં એટલે કે જે રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર સૌથી ઓછો છે એ પહેલાં આવશે અને ત્યારબાદ સૌથી વધારે છે એ રીતે આગળ વધવાનું છે તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યારબાદ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવશે ત્યારબાદ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે અને ત્યારબાદ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવશે તો મિત્રો આ પ્રમાણે ચડતો ક્રમ થશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારને ધ્યાને લઈ ઉતરતા ક્રમમાં ગોઠવી સાચો વિકલ્પ પસંદ કરો આગળનો પ્રશ્ન છે એનો રિવર્સ પ્રશ્ન થઈ ગયો એટલે કે વિસ્તારને તમારે ધ્યાન લેવાનો છે અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે એટલે કે સૌથી સૌથી પહેલો જવાબ જવાબ આવશે એ એ જેનો વિસ્તાર વધારે છે તો મિત્રો આનો સાચો થઈ વિકલ્પ સી અને ત્રણ એટલે કે સૌથી મોટો વિસ્તાર ધરાવતો રાષ્ટ્રીય ઉદ્યાન ગીર ઉદ્યાન છે ત્યારબાદ દરિયાઈ ઉદ્યાન આવે છે ત્યારબાદ કાળિયાર ઉદ્યાન આવે છે અને છેલ્લે વાંસદા ઉદ્યાન આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોને પૂર્વથી પશ્ચિમ દિશામાં ક્રમ મુજબ ગોઠવી સાચો વિકલ્પ પસંદ કરો તમને અહીંયા ચારે ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોના નામ આપેલા છે પરંતુ કન્ડિશન એ છે કે એને તમારે પૂર્વથી લઈને પશ્ચિમ દિશામાં ક્રમ મુજબ છે એ ગોઠવવાના છે તો અહીંયા તમે મેપ જોવો છો એના મુજબ ઉપર ઉત્તર દિશા થશે નીચે દક્ષિણ દિશા થશે જમણી બાજુ છે એ પૂર્વ દિશા થશે અને આ બાજુ પશ્ચિમ દિશા થશે એટલે તમારે પૂર્વથી લઈને પશ્ચિમ તરફ ગોઠવવાના છે તો એના આધારે તમે ગોઠવશો અને વિકલ્પ પસંદ કરશો તો એનો જવાબ થઈ જશે વિકલ્પ ડી એટલે કે જે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે જે અહીંયા નવસારીમાં આવેલો છે એ પૂર્વ દિશામાં સૌથી પહેલાં આવશે ત્યારબાદ છે એ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં છે એ આવશે ત્યારબાદ છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ગીર સોમનાથ જિલ્લામાં એ આવશે અને છેલ્લે જે છે દરિયાઈ ઉદ્યાન કે જે દેવભૂમિ દ્વારકા અને જામનગરની હદમાં આવેલો છે એ આવશે તો આ મુજબ તમે પૂર્વથી પશ્ચિમ દિશામાં છે એ ગોઠવી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોને પશ્ચિમથી પૂર્વ દિશામાં ક્રમ મુજબ ગોઠવી સાચો વિકલ્પ પસંદ કરો આગળનો પ્રશ્ન છે એનો રિવર્સ પ્રશ્ન થઈ ગયો અને આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બે એક ચાર ત્રણ સૌથી પહેલાં છે એ પૂર્વ સોરી પશ્ચિમ દિશાની અંદર છે એ દરિયાઈ ઉદ્યાન આવે છે ત્યારબાદ છે એ ગીર ઉદ્યાન આવશે ત્યારબાદ કાળિયાર ઉદ્યાન આવશે અને છેલ્લે જે છે એ વાંસદા ઉદ્યાન આવશે તો મિત્રો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ગુજરાતના અભયારણ્યો છે એના વિશેના જે અઘરામાં અઘરા પ્રશ્નો છે એ બની શકે અથવા તો પૂછાઈ શકે છે એ પ્રકારના પ્રશ્નો છે આ વિડીયોની અંદર છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે અને જે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો જે અભયારણ્ય છે એ કયા જિલ્લામાં આવેલું છે કયા તાલુકામાં આવેલું છે કયા પ્રાણીઓનું તેની અંદર સંરક્ષણ કરવામાં આવેલું છે આ તમામ માહિતી છે આ વિડીયોની અંદર તમને આપવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી તમે તમારા માર્ક જે છે એ પરીક્ષાની અંદર કવર કરી શકો ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને તેના સ્થાપના વર્ષ સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો તમને મિત્રો અહીંયા બે લિસ્ટ આપેલા છે પહેલા લિસ્ટમાં ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોના નામ આપેલા છે અને બીજા લિસ્ટમાં એના સ્થાપના વર્ષના નામ સોરી સ્થાપના વર્ષ આપેલું છે તમારે એને યોગ્ય જોડીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે ઉદ્યાન જે છે એની સ્થાપના વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં થઈ હતી ત્યારબાદ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની સ્થાપના વર્ષ ઓગણીસો ને બ્યાસી ની અંદર થઈ હતી ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની સ્થાપના વર્ષ ઓગણીસો ની અંદર થઈ હતી અને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની સ્થાપના વર્ષ અંદર થઈ હતી એટલે તમે એમ પણ કહી શકો કે સૌથી પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન હતું ત્યારબાદ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવશે ત્યારબાદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવશે અને છેલ્લે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે ઓકે મિત્રો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બાલારામ વન્ય અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે હવે આપણે ખાસ કરીને અભયારણ્યોને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું તમને ઓપ્શન આવેલા છે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને પાટણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ બાલારામ વન્યજીવ અભયારણ્ય જે છે એ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું છે અને આ અભયારણ્ય જે છે એ રીંછ પ્રાણી માટેનું અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ તમને આપેલા છે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને પાટણ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ એ જેસોર રીંછ અભયારણ્ય જે છે એ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલું છે અને ગુજરાતનું સૌથી મોટું રીંછ માટેનું અભયારણ્ય છે જે જેસોર રીંછ અભયારણ્ય છે નેક્સ્ટ ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ કે પાટણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ધૂડખર અભયારણ્ય જે છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે અને અન્ય જિલ્લો સુરેન્દ્રનગર એટલે કે ધૂડખર અભયારણ્ય જે છે એનો આખો વિસ્તાર જે છે એમાં કચ્છ જિલ્લો અને જે સુરેન્દ્રનગર જિલ્લો છે એનો અમુક ભાગ જે છે એનો પણ સમાવેશ થાય છે ઘુડખરને જંગલી ગધેડા પણ કહેવામાં આવે છે અને જે ભારતમાં એકમાત્ર સ્થળ ગુજરાતની અંદર જોવા મળે છે કે જે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે એટલે કે ભારતમાં એકમાત્ર જંગલી ગધેડાનું અભયારણ્ય જે ઘુડખર અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઘોરાડ અભયારણ્ય જે છે એ કચ્છ જિલ્લામાં અને અબડાસા તાલુકાની અંદર છે આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે પોરબંદર દેવભૂમિ દ્વારકા કચ્છ કે પાટણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી દેવભૂમિ દ્વારકા મહાગંગા અભયારણ્ય જે છે એ પક્ષી માટેનું અભયારણ્ય છે અને કલ્યાણપુર તાલુકાની અંદર આવેલું છે કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે અને આ જે છે મહાગગા અભયારણ્ય એ પહેલાં જામનગર જિલ્લામાં આવેલું હતું પરંતુ જામનગર જિલ્લામાંથી જે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છૂટો પડ્યો ત્યારબાદ એ દેવભૂમિ દ્વારકાની અંદર સમાવિષ્ટ થાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ખીજડડીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમે ઓપ્શન જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ બી ખીજડીયા અભયારણ્ય જે છે એ જામનગર જિલ્લામાં આવેલું છે અને પક્ષીઓ માટેનું અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે પોરબંદર જામનગર કચ્છ કે પાટણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ બરડો અભયારણ્ય જે છે એ પોરબંદર જિલ્લામાં આવેલું છે અને રાણાવાડ તાલુકાની અંદર આવેલું છે અને આ જે અભયારણ્ય છે એ સિંહ માટેનું અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આવેલા છે અમરેલી રાજકોટ કચ્છ કે પાટણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી રાજકોટ જિલ્લો હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય જે છે એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે અને ગુજરાતનું સૌથી મોટું પ્રાકૃતિક તાલીમ કેન્દ્ર છે કે જે આ અભયારણ્યની અંદર છે આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાણિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે અમરેલી રાજકોટ કચ્છ કે પાટણ તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ એ પાણિયા અભયારણ્ય જે છે એ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે અને સિંહ અને ચિત્તલ પ્રાણી માટેનું આ અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રામપરા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી મોરબી જિલ્લાની અંદર અને વાંકાનેર તાલુકાની અંદર આવેલું છે અને આ જે અભયારણ્ય છે એમાં તમને ચિકારા છે નીલગાય છે એના જેવા પ્રાણીઓ છે એ જોવા મળે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ કે એ અને બી બંને તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે નળ સરોવર પક્ષી અભયારણ્ય જે છે એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા બંનેની અંદર વિસ્તરેલું અભયારણ્ય છે અને અમદાવાદ જે છે એનો તાલુકો કહીએ તો સાણંદ તાલુકો આવશે અને સુરેન્દ્રનગરનો તાલુકો કહીએ તો લખતર તાલુકો આવશે નળ સરોવર પક્ષી અભયારણ્ય એ ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે અને ગુજરાતની એકમાત્ર રામસર સાઇડ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ કે પાટણ તો મિત્રો આનો સાચો જવાબથી જશો વિકલ્પ સી કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય જે છે એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે તેની અંદર ચિંકારા શિયાળ યાયાવર પક્ષીઓ સ્થાનિક પક્ષીઓ વગેરે છે એ તમને જોવા મળે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો શુલપાણેશ્વર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ શુલપાણેશ્વર અભયારણ્ય જે છે એ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું છે અને આ અભયારણ્યને ડુમકલ અભયારણ્યના નામે પણ ઓળખવામાં આવે છે આ અભયારણ્યમાં તમને રીંછ દીપડા જંગલી બિલાડી વગેરે પ્રાણીઓ જોવા મળે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો નર્મદા પંચમહાલ વડોદરા કે ડાંગ તો મિત્રો આનો સાચો જવાબ વિકલ્પ બી પંચમહાલ પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાની અંદર છે આ અભયારણ્ય આવેલું છે અને રીંછ નીલગાય શાહુડી સાંભર જેવા પ્રાણીઓ તમને અહીંયા જોવા મળે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પૂર્ણા અથવા તો બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે નર્મદા તાપી વડોદરા કે ડાંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ડાંગ જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં હરણ અને વાંદરા જેવા પ્રાણીઓ જે છે એ તમને અહીંયા જોવા મળે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો થોળ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે નર્મદા ગાંધીનગર મહેસાણા કે ડાંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે થોળ અભયારણ્ય અને યાયાવર પક્ષીઓ માટેનું આ અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રતનમહાલ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ જે છે વિકલ્પ સી રતનમહાલ અભયારણ્ય જે છે એ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલું છે રીંછ છે ચિકારા છે દીપડા છે નીલગાય છે જેવા વગેરે પ્રાણીઓ જે છે એ તમને આ અભયારણ્યમાં જોવા મળે છે નેક્સ્ટ આગળ મિતિયાલા વન્ય પ્રાણી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન તમે જોઈ શકો છો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ મિતિયાલા વન્ય પ્રાણી અભયારણ્ય જે છે એ અમરેલી જિલ્લામાં આવેલું છે અને સિંહ અને ચિત્તલ પ્રાણી માટેનું આ અભયારણ્ય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સુરખાબનગર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે અમરેલી જામનગર સુરેન્દ્રનગર કે કચ્છ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ ડી સુરકાબનગર પક્ષી અભયારણ્ય કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે સુરકાબ માટેનું ભારતનું એકમાત્ર અભયારણ્ય છે અને તમે સૌ જાણો છો એના મુજબ સુરકાબ કે જેને ફ્લેમિંગો કહેવામાં આવે છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો હાથબ કાચમાં ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે અમરેલી દેવભૂમિ દ્વારકા જામનગર કે ભાવનગર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં હાથબ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે જ્યાં કાચબાનું સંવર્ધન પણ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કામધેનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કે જુનાગઢ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ કામધ્યાનું અભયારણ્ય જે છે એ પોરબંદર જિલ્લામાં આવેલું છે ગાયના સંવર્ધન અને સંરક્ષણ માટેનું અભયારણ્ય છે ગુજરાતનું એકમાત્ર ગાય માટેનું અભયારણ્ય છે કે જેની સ્થાપના વર્ષ બે હજાર પંદરની અંદર થઈ હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગિરનાર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઇઝી પ્રશ્ન છે આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ગિરનાર અભયારણ્ય જુનાગઢ જિલ્લામાં આવેલું છે અને સિંહ માટેનું અભયારણ્ય છે નેક્સ્ટ આગળ જોઈએ તો ગીર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તમને ઓપ્શન આપેલા છે પોરબંદર અમરેલી ગીર સોમનાથ કે જૂનાગઢ તો મિત્રો આ જે પ્રશ્નો છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પાંત્રીસ પ્રશ્નો જો તમારે આ તમામ પ્રશ્નોની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં જોડાઈ શકો છો મિત્રો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ